તો ભાદરવી પૂનમને લઈને મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી માં અંબાના ધામ પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં હર્ષ સંઘવીના હસ્તે ધજા ચડાવવામાં આવી. લોકો દૂર દૂરથી દર્શન કરવા પહોંચ્યા હતા. અનેક લોકો પદયાત્રીઓ છે, તેમની પણ જે રીતે સેવા છે તે સંઘો દ્વારા કરવામાં આવી તેવું હર્ષ સંઘવી જણાવ્યું. આ વર્ષે પણ ગુજરાત સરકાર એ તમામ વ્યવસ્થા કરી હતી. ભક્તોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. લોકો પોતાની રીતે ભક્તોની સેવામાં સ્વયંભૂ જોડાયા છે તેવું પણ ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું. મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે માં અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા, રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે જય જય અંબે ના નારા જોડે કિલોમીટરો થી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનો હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું. મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો, મંદિરમાં આસ્થાની સફાઈ કરતા, આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા છે. પોલીસના સૌ જવાનો માટે ભાદરવી પૂનમનો આ મેલો એ માત્ર બંદોબસ્તનો મેલો નથી, આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેલો છે. અને એ મેલાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે, ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે. તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમનો મેલો હોય, ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય છે. આભાર.